ને મિત્રો, મજામાં મિત્રો, આપણે ગણિતની અંદર જે 10મા ધોરણનું પૂરક પરીક્ષા માર્ચ પછી મતલબ કે ઓગસ્ટની અંદર આ વખતે લેવાની, આજે જ લેવાની, અને એમાં જે પ્રશ્નો પૂછાયેલા છે, બોર્ડનું પેપર છે, એમાં જોઈએ છે કે કેવું પૂછ્યું છે. તો તમે લોકો ટ્રાય કરો બહુ ચિંતા વિના, અને જેટલું આવડે એટલું. જો તમે નવા છો તો બિલકુલ આનંદથી નવું શીખો. વાત આવું છે કે નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો, એટલે તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને સાચું બને એ રીતે. તો વાંચી, મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના આટલી છે, 0.07. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ લીધી હશે, પ્રશ્નાર્થની જરૂર નથી, બરાબર, તો કેટલી લીધી હશે એ આપણે પેલું કરવાનું છે. ઇઝ ઇટ ઓકે મિત્રો? આપણે છે ને આ સંભાવના, યાદ છે ને મિત્રો, સંભાવના આ ચેપ્ટરમાં ઘણા લોકો મૂંઝાય છે, જરાય મૂંઝાતા નહીં. આપણે છે ને કાપકૂપ કરશું. શું કરશું? કાપકૂપ કરવાના છે. તમે કહો કાપકૂપ, ચાલો કાની બદલે સા કરી નાખી, તો સાપકૂપ કરવાના છે. તો સાપકૂપ, આ તમે યાદ રાખજો, સાપકૂપ. તો મિત્રો કામ પતી ગયું. સંભાવના માટે પ્રોબેબિલિટી એટલે પી, કોઈ એક ઘટના, ઇવેન્ટ એટલે પીઈ. તો આના વિશે આટલી જ વસ્તુ જાણશો કે સંભાવના ઈ ઘટના છે, બરાબર, ઇવેન્ટ ઘટના છે, એની પ્રોબેબિલિટી એટલે સંભાવના માટે શું? સાપકૂપ, હે ને? તો કાપકૂપ નહીં, સાપકૂપ, બસ એટલું યાદ રાખો, પતી ગયું કામ. તો જ્યારે સા શબ્દ છે એટલે શું, અને કુ શબ્દ છે એટલે શું? કોકે તો બરોબર પકડી લીધું કે સર આ જે સા છે ને એ આખે આખી સાનુકૂળ પરિણામની વાત છે. યસ, તો સાનુકૂળ પરિણામ જે છે એ અહીંયા અંશમાં લેવાના છે, બરાબર, ઉપર, અને નીચે કુલ પરિણામ, બરાબર, કુલ શક્ય જેટલા પરિણામ હોય ને એ નીચે લેવાના છે, બસ પતી ગયું. તો હવે આપણે સાપકૂપ યાદ રહી જશે, સંભાવનામાં શું કરવાનું છે આપણે? સાપકૂપ. તો આ તમને અત્યારે જો તમારા માટે શોર્ટકટ બનાવી, હવે તમારે ભૂલાશે નહીં. શું કામ? કે આ શું છે? તો કે આ સંભાવના છે, બરાબર. તો અહીંયા કાપકૂપ થવાની સંભાવના છે, મતલબ કે સાપકૂપ થવાની સંભાવના છે, બસ એવું યાદ રાખી લેજો. એટલે સંભાવના એટલે શું? તો કે સાપકૂપ, બરાબર. તો હવે તમને કોઈ દિવસ નહીં ભૂલે. હવે જો તમને આ એક, બે ને ત્રણ વસ્તુ છે, એમાંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય તો ત્રીજી મળે. જે આપી હોય એ એની જગ્યાએ મૂકવાની, બસ. ફરીથી તમને આ એક, આ બે અને ત્રણ, આ ત્રણ ચલ કહેવાય. આ ત્રણમાંથી બે તો એને આપવા જ પડે, જેમ કે જો અહીંયા બે સંખ્યા છે જ, આપવી જ પડે, તો બાકીનું મળી જશે. જો તમને વાત સમજ ખબર પડી જશે, પ્રથમ એનામ જે તમને સંભાવના આટલી છે, એટલે કે તમને કોણ આપી દીધું છે? આ આ જગ્યા આપી દીધી છે. તો તમે આ જગ્યાએ લખી શકો. તો ચલો હું અહીં લખું છું, બરાબર, થોડા નાના અક્ષર થાય, અથવા ચલો અહીંયા લખું કે 0.07, બરાબર, આની જગ્યાએ મેં આ લખ્યું, બરાબર, 0.07, બરાબર. તો સાનુકૂળ પરિણામ, કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ કેટલી ટિકિટ લીધી હશે? ચલો વિચારો કે 6000 ટિકિટ કુલ છે અને આણે કેટલી લીધી હશે. તો તમે વિચારો કે 6000માંથી જ કંઈક લીધી હશે ને, બરાબર. તો એનું જે સાનુકૂળ પરિણામ છે એ તમને શોધવાનું છે, અને કુલ તો ટિકિટ કેટલી છે? 6000 છે, હા કે ના? તો બસ કામ તો પતી જ ગયું છે કે 6000માંથી જ આ હશે ને મુકેશે લીધી હશે, એટલે તો આ નાની સંખ્યા હશે, એટલે હંમેશા આ સંખ્યા નાની હોય અને આ કુલ પરિણામ એ હંમેશા મોટું હોય, એટલે એમ પણ યાદ રાખી શકો. બસ, તો હવે તો 0.07 × 6000 એટલું જ કરવાનું છે, અને એમાં તો તમે માહિર છો. 0.07 × 6000 બરાબર જે જવાબ આવે. અને તમે કહેશો સર આ 0.07 છે તો બે આંકડા પછી પોઈન્ટ છે, તો અમે પોઈન્ટ કાઢી નાખી અને છેદમાં 100 મૂકી દઈએ તો ચાલે? ચોક્કસ ચાલે. અને પછી તો બે મીંડા ઉડાડી નાખી તો ચાલે? ચોક્કસ. તો 7 × 60 તો 6 × 7 = 42, અને મીંડું એટલે કે જવાબ આવશે 420 ટિકિટ. તો મિત્રો, જેનો જવાબ આ સાચો હોય એ રાજી થાજો, તમારા માર્ક્સ રેડી છે, મળી ગયા છે. તો મજા આવી મિત્રો. તો હવે શું શીખાય છે કે સંભાવના હોય તો કાપકૂપ આવશે, કાપકૂપ નહીં, સાપકૂપ. સાપકૂપ એટલે સાનુકૂળ પરિણામ, કુલ પરિણામ હોય માંથી સાનુકૂળ પરિણામ. ઇઝ ઇટ ઓકે? બસ આટલું જ. જોઈએ નેક્સ્ટ.